હેલો માય ડિયર ઓલ બ્યુટિફુલ પીપલ, કેમ છો બધા? ઓફકોર્સ મજામાં હશો. આજે ઘણા સમય પછી કંઈક શેર કરવું છે. જી હા, લેખિકા બહુ પ્રસિદ્ધ એવા એશા દાદાવાલા, એમનું એક સુંદર લખાણ જે મેં વાંચ્યું અને મને બહુ ગમ્યું, તો મને થયું કે હું બધા સાથે વહેંચું. ઠીક છે, તો શીર્ષક છે પુરુષ સાત રંગોનું મેઘધનુષ. એક સ્ત્રી માટે પુરુષ શું હોઈ શકે? તમારા નામની પાછળ લખાતું દિવાલ જેવું અડીખમ નામ, કે હાથમાં દર મહિને આવી જતી ઘરખર્ચની રકમ, તમારા સંતાનોનો પિતા, કે પછી સમય કરતા વહેલા ભરાઈ જતા લોનના હપ્તા, સોલિટેરની ગિફ્ટ, કે પછી લાઈફ ઇન્સ્યોરન્સ મેડિક્લેમના પ્રીમિયમ્સ વચ્ચે વહેંચાઈ જતો તમારા નામે રોકાણ કરતો અને તમને સલામતી આપવા લોહી પાણી એક કરીને પોતે કમાયેલું ઘર તમારા નામે કરી દેતો એક મર્દ. ખરેખર પુરુષ શું છે? પિતા, પ્રેમી, પતિ, કે પછી દોસ્ત? પુરુષ છે ને એક મેઘધનુષ છે. એની પાસે સાત રંગ છે અને એ સાતે રંગ દ્વારા એ તમારા જીવનમાં ઢગલા બંધ રંગ ઠાલવતો રહે છે. પુરુષના આ સાત રંગ છે, ધ્યાનથી સાંભળજો. સલામતી, સ્વીકૃતિ, સંવેદના, સહકાર, સમર્પણ, સંગાથ અને સંવાદ. પુરુષ એ સલામતી છે. અડધી રાત્રે તમને ઘરે મૂકવા આવે એ પુરુષ નથી, પણ જેના સાથે હોવા માત્રથી તમારા દરેક ડર આમ પૂંછડી દબાવીને ભાગી જાય ને, એ પુરુષ છે. આર્થિક રીતે સ્વતંત્ર સ્ત્રી પોતાની માલિકીના ઘરમાં સલામતી મહેસૂસ કરતી નથી, પણ ગમતા પુરુષની છાતી વચ્ચે એ પોતાની જાતને સૌથી વધારે સલામત મહેસૂસ કરે છે. સ્ત્રી આખી જિંદગી સલામતી ઝંખતી રહે છે અને પુરુષ લાગણીઓથી લઈને લગ્ન સુધીની બધી જ સલામતી એને આપતો રહે છે. પોતે ખરીદેલું ઘર હોય કે પછી ઓફિસ સ્ત્રીના નામે કરી, એ વખતે એને ક્યારેય પણ એવો વિચાર આવતો નથી કે દગો દઈને જતી રહેશે તો. એ સલામત થવામાં નહીં, પણ સલામતી આપવામાં માનતો હોય છે. પુરુષનો બીજો રંગ સ્વીકાર. સ્ત્રી જેટલી સરળતાથી સ્વીકાર કરી શકે છે એના કરતા પણ પુરુષો માટે કોઈ પણ વાત કે પરિસ્થિતિનો સ્વીકાર વધારે સહેલો હોય છે. પત્ની પતિની નાની નાની વાતને ગાય વગાડીને મોટી કરી શકે છે, પણ પત્નીથી નહીં ગમતી વાતોને એ પોતાની છાતીમાંથી ક્યારેય બહાર નીકળવા દેતો નથી. કશું પણ બદલી નાખવાના વિચારોને અમલમાં મૂકવા કરતાં એને સ્વીકારી લેવાનો રસ્તો એને હંમેશા સહેલો લાગે છે. પુરુષનો ત્રીજો રંગ સહકાર. આ એનો સૌથી મોટો ગુણ છે. એક સ્ત્રી બીજી સ્ત્રીને સહકાર આપવાની વાત આવે ત્યારે પીછેહટ કરી દેતી હોય છે. પુરુષ આવું કરતો નથી. બીજા પુરુષને મદદ કરવાની વાત આવે ત્યારે પાછળ હટી જતો નથી, એ સહકારમાં માને છે. સાહેબ આવો છે પુરુષ. હવે વાત કરીએ ચોથા રંગની, સંવેદના. એની પાસે પણ ભરપૂર સંવેદનાઓ હોય છે. સવાલ એટલો છે કે એ રડીને એને વ્યક્ત કરતો નથી. દિવાલ પર વીંટળાયેલી વેલની માફક આ સંવેદનાઓ આખી જિંદગી એની છાતી સાથે વીંટળાયેલી રહે છે અને કોઈની પણ જાણ બહાર પુરુષ એને લીલીછમ રાખવાના પ્રયત્નો કરતો રહે છે. પુરુષનો પાંચમો રંગ સમર્પણ. આપણે એવું માનતા આવ્યા છીએ કે સ્ત્રી સૌથી વધારે સમર્પિત હોય છે, એ ત્યાગની દેવી છે. હા, આ વાત સાચી છે, પણ એનો અર્થ એવો નથી કે પુરુષો સમર્પિત હોતા નથી. સ્ત્રીના કમિટમેન્ટ કરતા પુરુષનું કમિટમેન્ટ વધારે પાક્કું અને ઘટ્ટ હોય છે.
આ બધું છોડીને ક્યાંક ભાગી જવું છે એવું સ્ત્રી અનેક વાર કહેતી હોય છે. પુરુષ આવું બોલતો પણ નથી, એ વિના બોલે જવાબદારીઓ બસ નિભાવતો રહે છે. પુરુષની સૌથી મહત્વનો રંગ અને વાત એટલે હવે આવે છે સંવાદ અને સંગાત. સડી ગયેલા સંબંધમાં શ્રદ્ધા રાખીને છેલ્લે સુધી સંગાત જાળવી રાખે છે. સ્ત્રી અબોલા લઈ શકે છે, પણ પુરુષ માટે અબોલા સહેલા નથી હોતા. એનો ગુસ્સો ઓગળી જાય પછી સંવાદ એના માટે શ્વાસ જેટલો જરૂરી થઈ જતો હોય છે. જેન્ટલમેન કિસે કહેતે હૈ, આયુષ્માન ખુરાનાનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. દુનિયાભરમાં સેંકડો સ્ત્રીઓએ મીટુ કહ્યું. સંબંધમાંથી ફાયદો લઈ લીધા બાદ પોતાનો ઉપયોગ થયો છે એવું ગાય વગાડીને ચીસો પાડનારી સ્ત્રીઓ સામે એક પણ પુરુષે પોતે જાણીએ અજાણીએ સીડી બન્યાની ફરિયાદ ન કરી, કારણ કે પોતે લીધેલા નિર્ણયોની સંપૂર્ણ જવાબદારી સ્વીકારવાની ત્રેવડ મોટાભાગના પુરુષોમાં હોય છે. પોતે કરેલા સમાધાનોને ગાય વગાડીને કહેવાનું એમને માફક આવતું નથી. પુરુષ ખુલ્લેઆમ રડી શકતો નથી. સયનેશુ રંભા ભોજયેશુ માતા જેવો કોઈ શ્લોક એના માટે બન્યો નથી, એટલું જ. બાકી એ પણ એના હિસ્સાનો રોલ નિભાવતા હાફી જતો હોય છે. તમારી જેમ જ એને ઘરમાં વાસણ માંજવાના હોતા નથી, રસોઈ બનાવવાની હોતી નથી, એને ઓફિસે જવાનું હોય છે, ઢગલાબંધ વાવાઝોડા સામે અડીખમ ઊભા રહેવાનું હોય છે. ઓફિસમાં રમાતા રાજકારણની સુનામીઓ વચ્ચેથી ભીના થયા વિના પસાર થવાનું હોય છે. એને પીરિયડ્સ આવતા નથી, કમર કે પગના દુખાવાની ફરિયાદ એ વારે વારે કરતો નથી. દોસ્તો સાથેની એની વાતમાં કેન્દ્ર સ્થાને પત્ની સાસુ સસરા કે સાળો હોતા નથી. એની પણ પોતાની ઈચ્છાઓ હોય છે, એની આંખો પણ સપનાઓ જુએ છે. આ બધું હું શું કામ વેંઢારું એવો સવાલ એને પણ થતો હોય જ છે, પણ એ ચૂપ રહે છે. સપનાઓ શોપિંગ મોલમાં વેચાતા મળતા નથી કે ઈચ્છાઓની કોઈ દુકાનો હોતી નથી, એવું એ જાણતો હોવા છતાં ગજવામાં તમારા સપનાઓ અને ઈચ્છાઓનું લાંબુ લિસ્ટ લઈને આખો દિવસ ફરતો રહે છે. ઈશ્વરે એનું સર્જન કર્યું ને, ત્યારે દુનિયાભરની હિંમત એની અંદર ઠાસી ઠાસીને ભરી દીધી. એવું નથી, અંધારાનો ડર એને પણ લાગતો જ હોય છે, અને તોય તમારો હાથ પકડીને એ હિંમતથી કહી શકે છે કે ડરતી નહીં. સંજોગોથી એ પણ ડરી જતો હોય છે, મુશ્કેલીઓ સામે એને પણ ફફડાટ થતો હોય છે, અને તોય નિર્ણયો લેવાની જવાબદારીમાંથી મુક્ત થયા વિના તંગ દોરડા પર સતત ઇચાલતો રહે છે. અને એ વાત છે ને મજાની કે ગજબ, પોતાની છાતીમાં મેઘધનુષ લઈને ફરતા પુરુષને સમજવાનું તો અઘરું જ છે, પણ એના રંગોનો સ્વીકાર પણ મુશ્કેલ છે. મેઘધનુષ દેખાય એના માટે માપસરનો વરસાદ જોઈએ. સ્ત્રીઓએ આ એક જ વાતને સમજવાની જરૂરિયાત છે કે પછી જરૂર છે. સો માય ઓલ ડિયર મેન, proud to be a man. Thank you so much.